ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ હિન્દી ગયા પિરિયડમાં આપણે પાઠ સાત યહ બી એક પરીક્ષાનો અભ્યાસ કરતા હતા કરતા હતા ને સરસ આજે પણ આપણને એ જ પાઠનો અભ્યાસ કરવાનો છે આપણે પેલું દ્રશ્ય જોયું હતું કે એક ભિખારી જે છે એની ટાંગમાં ચોટ લાગી જાય છે પછી એક વિદ્યાર્થી નામક છોકરો હોય છે વિદ્યાર્થી સોરી એક છોકરો હોય છે વિદ્યાર્થી એ એની એની મદદ કરે છે તો હવે આપણે જોઈએ બીજા દ્રશ્યમાં કે નહીં અને આ બાજુ પરીક્ષા છે પરીક્ષા આપે છે કે નહીં જોઈએ બીજું પ્રાધ્યાપક કક્ષ પ્રાધ્યાપક કી તકતી કે પીછે પ્રાધ્યાપકજી કુછ લિખતે હોય એક અધ્યાપક આના હવે પ્રાધાન્યાપક જે છે એટલે કે પ્રિન્સિપલ જે છે એ લખે છે કાંક અને એના શિક્ષક અધ્યાપક એટલે શિક્ષક એમાં એના કમરામાં જાય છે અધ્યાપક સર પરીક્ષા સુરુ હો ગઈ ઓર દેવેન્દ્ર સેન અભિ તક ઉપસ્થિત અનુપસ્થિત હે હવે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે શિક્ષક જે છે અધ્યાપક એ પ્રિન્સિપલ ને કહે છે કે સર પરીક્ષા ચાલુ થઈ ગઈ છે અને દેવેન્દ્ર સેન નામનો વિદ્યાર્થી જે છે એ અનુપસ્થિત એટલે કે ગેરહાજર છે એ આવ્યો નથી ત્યારે પ્રાધ્યામાં પ્રાધાન્ય પગ કહે છે પ્રિન્સિપલ ક્યાં દેવેન્દ્ર ક્યાં બાત હોય વેઘાવી છાત્ર મેઘાવી એટલે કે હોશિયાર કે છે શું થયું દેવેન્દ્ર તો બહુ જ હોશિયાર છોકરો છે કેમ આવ્યો નથી છોકરો બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓ છે અરે ભાઈ કિસી કો સ્કૂટર લે કર ભેજો લેકિન ઠરો એ કે છે કે કોઈકને સ્કૂટર લઈને મોકલો પછી કે છે કે ઉભારો મેરે પાસ ફોન નંબર હૈ કે છે મારી પાસે ફોન નંબર છે પહેલે પતા કર લેતા હું ફોન ઉઠાતે હે કહે છે કે ફોન નંબર છે પહેલાં આપણે ફોન કરી અને એનો એની જાચ કરી લઈએ ત્યારે એને ફોન કરે છે ફોન ઉઠાવે છે હલો હલ્લો હલો હા મેં પ્રાધાન્ય પક બોલ રહ્યા હું અરે ભાઈ દેવેન્દ્ર કે પરીક્ષા શુરૂ હો ગઈ હૈ આજ પહેલા દિન હૈ વાહ આયા ક્યો નહીં અભી તક હવે એના ઘરે ફોન લગાવે છે ત્યારે કહે છે કે દેવેન્દ્રની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એનો આજે પહેલો દિવસ છે પણ એ છોકરો અહીંયા પહોંચ્યો નથી સે નિકળે ઘંટા ભર ગયા ઘરેથી એમ જવાબ આવે છે કે ઘરેથી નીકળ્યો એને તો કલાકો થઈ ગયા છે હા પરીક્ષા શરૂ હો ગઈ હોય દસ મિનિટ હો ગયે હૈ પતા લગાવી વથમ શ્રેણી મેતી હોને વાં મેસે એક ફોન રખ કર ઉસે ઘર નીકળે બહુ સમય હો ગયા હૈ આ જ પછી ઘરેથી નીકળ્યો એ તો ઘણો વખત થઈ ગયો હતો અને પરીક્ષા ચાલુ થઈ એને દસ મિનિટથી વધારે થઈ ગયું હતું પણ એ છોકરો ત્યાં રોકાઈ ગયો છે એ કોઈને ખબર નથી દેખીએ વહ આ જાય તો મેરે પાસ ભેજના કે છે એને કે આવી અહીં આવી જાય તો મારી પાસે એને મોકલજો વેસે ઉસકે સાથ વાલે લડકે સે માલુમ કરો કહી એક્સિડન્ટ એક્સિડન્ટ તો નહીં હો ગયા એ છે કે એની સાથે જે છોકરાઓ આવતા હોય એની સાથે એને ફોન એને પૂછા કરો કે ક્યાંક એક્સિડન્ટ તો નથી થઈ ગયું એનું અધ્યાપક કા જાના કુછી દેર બાદ દેવેન્દ્ર હવે એના શિક્ષક થોડો સમય થઈને દેવેન્દ્ર કહે છે ક્યાં મેં અંદર આ શકતા હું શ્રીમાન દેવેન્દ્ર એકદમ હાફતો હાફતો આવે છે કેમ કે જો એને હોસ્પિટલમાં દાખલ કરી અને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એટલે કેવું થાય આપણને પરીક્ષા ચાલુ થઈ ગઈ હોય એટલે પછી એકદમ હાફ તો હાફ તો આવે છે અને કહે છે કે હું અંદર આવી શકું છું શ્રીમાન એવો સરસ શબ્દ વાપરે છે પ્રાધાન્યાચાર્ય અરે દેવેન્દ્ર એતની લેટ કહાથી અબ તક એ કહે છે એને કીધું અત્યારે ક્યાં હતો અત્યાર સુધી તું ક્યાં હતો દેવેન્દ્ર ગભરાયા સ્વરમય અસ્પતાલ સર એકદમ ગભરાઈ જાય છે અને કહે છે કે હું હોસ્પિટલે હતો પ્રાધાન્યાપક કડક્કર અસ્પતાલ પરીક્ષા ક્યાં વહા હો રહીથી ઓર યે પેન્ટ પર ખૂન કે દબ્બે કહી ગીર પડીથી ક્યાં એકદમ કડક થી બોલે છે એકદમ ક્રોધ થી કે હોસ્પિટલ શું પરીક્ષા તારી ત્યાં હતી અને જોતો ખરો તારે પેન્ટ ઉપર ખૂણના દબા થઈ ગયા છે શું પડી ગયો હતો દેવેન્દ્ર જી નહીં કે છે કે ના હું પડી નતો ગયો એક અંધે બુઢે ભિખારી કો કિસીને સાયકલ કી ટક્કર માર દીધી થી ઉસકી ટાંગ જ્યાદા જખમી હો ગઈ વ સડક કે બીચો બીચો બીચ પડા કરા રહા થા શિક્ષક ને બતાવે છે કે એકદમ અંધા ભિખારી હતા બુઢો વૃદ્ધ ભિખારી હતો એને કોઈ કે સાયકલ ની ટક્કર મારી દીધી હતી એની ટાંગ જે હતી એ એકદમ જખમી થઈ ગઈ હતી અને બીચો બીચ એટલે વચ્ચો વચ્ચે

तुमने अपना कर्तव्य निभाया इंसान की जिंदगी इस परीक्षा से बहुत ही बड़ी और कीमती होती है जाओ परीक्षा में बैठो कमरा नंबर चार में तुम्हारा रोल नंबर है देवेंद्र जाता है प्राध्यापक फोन उठाते हैं પછી શિક્ષક જે છે એના પ્રિન્સિપલ છે પ્રાધાન્ય કે છે કે સાબાસ ઈ કે એને એમ કીધું કે હું મને પરીક્ષાથી પહેલા એને હોસ્પિટલ નું મૂકવું જરૂરી જરૂરી હતું એટલે એને સાબાસી આપે છે અને કહે છે કે તારો પરીક્ષાનો સમય હોવા છતાં તે તારું કર્તવ્ય નિભાવ્યું છે ઇન્સાનની જિંદગી જે છે એ બચાવી બહુ જ બડી એટલે કે બહુ જ મોટી કિંમતી જિંદગી છે અને બચાવી બહુ જ મહત્વની છે જાઓ હવે તું તારા પરીક્ષામાં બેસ પરીક્ષા રૂમમાં બે તારો રૂમ નંબર તારો રોલ નંબર છે દેવેન્દ્ર જાય છે 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 અને જે એ ફોન ફોન ઉઠાવે પર હલો સેન સાહેબ હા ને દેવેન્દ્ર આ ગયા હવે જયારે દેવેન્દ્ર જાય છે ત્યાંથી ત્યારે એના પપ્પાનો ફોન આવે છે અને પ્રિન્સિપલ જે છે એ ફોન ઉપાવે ઉઠાવે છે અને કે છે કે સેન સાહેબ દેવેન્દ્ર આવી ગયો છે રાસ્તે મેં કિસી કો

આ પરીક્ષામાં તો એ પાસ થઈ જ જશે પણ દેવેન્દ્ર પોતાની પરીક્ષા કરતા એને ઇન્સાનિયત નામની પરીક્ષામાં એ એ પાસ થયો છે પેલો હવે એક એક્સિડન્ટ થઈ ત્યાં હતો એને હોસ્પિટલમાં ભરતી અહીંયા આવ્યો છે અને પરીક્ષામાં તો એ હોશિયાર છે જ મેઘાવી છાત્ર છે એકદમ હોશિયાર તો છે આ પરીક્ષામાં તો પાસ થઈ જ જશે પણ એને ઇન્સાનિયતની પરીક્ષામાં પણ એ પાસ થઈ ગયો છે અને કહે છે કે આવા હોનહાર સપૂત એટલે પુત્રના તમે પિતા છો હું તમને અભિનંદન આપું છું પરીક્ષા તો ઘણી બધી લેવાતી હોય છે આપણી પણ હવે આ સ્કૂલની પરીક્ષામાં તો આપણે વાંચ્યું હોય તો પાસ થઈ જવાના છીએ તો આપણે કીધું યહ ભી એક પરીક્ષા આ પણ દેવેન્દ્રની એક પરીક્ષા હતી પણ મોટામાં મોટી પરીક્ષા આપણે કહીએ તો ઇન્સાનિયત માનવતાની આપે કોઈપણની માનવતાની આપણે સેવા કરીએ એ આપણે મોટામાં મોટું કર્તવ્ય છે દેવેન્દ્રએ બે બાજુ એના કર્તવ્ય નિભાવ્યા પરીક્ષા પણ આપી દીધી અને ઇન્સાનિયતની પરીક્ષામાં પણ એ પાસ થઈ ગયો હતો વિદ્યાર્થી મિત્રો આપને પણ માનવતાની જ્યારે બી આપણી જ્યારે પણ આપણને કોઈની સેવા કરવાનો વખત આવે સમય આવે ત્યારે આપણે એ સેવા કરવાનો અવસર ચૂકવાનો નહીં તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે તમે એનો મહાવરો કરજો અને હોમવર્ક કરી અને મને મૂકી દેજો